विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण की अंदर आप सब विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, आज आप धोरण 10 विषय गुजराती नी अंदर प्रकरण 11 शिकारी ने काव्य शुरू करवा तरफ जा रहा छे। मित्रों, 11मू जे काव्य है शिकारी ने, ये काव्यना कवि नु नाम छे कवि कलापी। एनो साहित्य प्रकार ये छे सोनेट अने संदर्भ शेमाथी काव्य लीधु तो के कलापीनो केकारवमाथी। शिकारी काव्यनु नाम शिकारी ने, कविनु नाम कवि कलापी, साहित्य प्रकार सोनेट अने संदर्भ कलापीना केकारवमाथी। तो मित्रों, आज काव्य छे एनी अंदर ये शिकारी ने काव्यना आरंभे काव्यनी शुरुआतनी अंदर ये कवि युवान शिकारी ने पक्षीनो संहार न करवा माटे ये विनवे छे। परमात्माए करेलू विश्वनु सर्जन केटलू सुंदर छे, पंखी फूलो लता झरणा वृक्षो वगैरे में रहेला सौंदर्य ने માણવા સૌએ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની છે। આથી કવિ શિકારીને સમજાવે છે કે સૌંદર્ય દ્રષ્ટિ કે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું નિર્જીવ શરીર જ મળશે, એના મધુર ગીતો એનો કલરવ એ સાંભળવા નહીં મળે। પ્રકૃતિના તત્વો સાથે ये मानव हृदयतानी सहृदयताथी वर्ती तो ज विश्व में वसुधैव कुटुंबकमनी भावना जळवाशे, कोईनो संहार करवानी इच्छा पण नहीं थाय, परंतु समग्र सृष्टि प्रत्ये अनुकंपा एटले के दयानो भाव रहेशे। या काव्यनी अंदर समझावामां आवेलू छे। तो मित्रों, आपणे हवे કવિનો પરિચય જોઈએ। સૌ પ્રથમ કાવ્યની કવિનો પરિચય જોઈ લઈએ। શિકારીને કવિ કલાપી, જન્મ 26/1/1874, અવસાન 9/6/1900। તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે। અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો। કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભા એટલે મિત્રો બુદ્ધિનો પરિચય થાય છે। પ્રકૃતિના મનોહરી દ્રશ્યો, મનોહારી એટલે કે મનને હરી લે તેવા દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે। કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસનો ગ્રંથ છે। તો મિત્રો, કવિ કલાપી એમના જીવન વિશે, એમનું જન્મસ્થળ એ આપણે જોઈએ। તો કવિ કલાપી છે એમનો જે જન્મ છે એ 26/1/1874ની અંદર થયેલો છે અને અવસાન 9/6/1900ની અંદર થયેલું છે। કવિ કલાપીનું મૂળ નામ શું? તો કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। કવિ કલાપીનું મૂળ નામ શું? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। અમરેલી જિલ્લાની અંદર લાઠીના એ રાજવી પરિવારમાં તેમનો જન્મ થયેલો છે। કવિ કલાપીનો કાવ્ય સંગ્રહનું નામ આપો તો કે કલાપીનો કેકારવ, અને આ કલાપીનો કેકારવ એ સંગ્રહની અંદર કવિ કલાપીની એ પ્રતિભા જે બુદ્ધિ છે એનો પરિચય થાય છે। પ્રકૃતિના કુદરતે જે દ્રશ્યોનું સર્જન કરેલું છે એ મનને હરી લે તેવા દ્રશ્યો, એ માનવ હૃદયના ભાવો તેમની કવિતાની અંદર
એ મુખ્ય કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ એ તેમનો પ્રવાસનો ગ્રંથ છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કાવ્ય નાયક યુવાનને વાર્તા કહે છે કે હે યુવાન, તું આ સંહાર કરવો રહેવા દે. આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે. વેદોની, વસુદેવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જે છે તે એકરૂપ છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે, એનો આત્મા કે એના ગીત નહીં મળે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યના અંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા એટલે કે દયાભાવ રાખવાની વાત કવિએ કરી છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. તો મિત્રો, શિકારીને જે કાવ્ય, જે સોનેટ છે, એની અંદર કવિ કલાપી આ કાવ્યની અંદર પ્રકૃતિનું જે પ્રકૃતિ જગત, પ્રાણીઓનું જે જગત છે, એની સાથે સૌહાર્દ, હૃદયપૂર્વકનું અને સૌંદર્ય દ્રષ્ટિને એ આ કાવ્યની અંદર વણી લીધા છે. કાવ્ય નાયક એ યુવાનને વાર્તા કહે છે કે હે યુવાન, તું આ સંહાર વિનાશ કરવો રહેવા દે. આ આખું વિશ્વ એ સંતનો આશ્રમ છે. આપણા વેદોની એ વસુદેવ કુટુંબકમ, કે આખું જે વિશ્વ છે એક આપણું કુટુંબ સમાન છે, એ વસુદેવ કુટુંબકમની ભાવના આ કાવ્યની અંદર વણી લેવામાં આવી છે. આ સૃષ્ટિની અંદર પંખીઓ, ફૂલ, ઝરણા બધું જ છે અને તે બધું એકરૂપ છે. વળી આ સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન, મુખ્ય પ્રશ્ન એ છે કે અહીં તીરથી એટલે કે બાણથી કોઈ પક્ષીને આપણે મારશું તો માત્ર તે પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે, પરંતુ એનો આત્મા કે એ પક્ષી જે આનંદથી જે ગીત ગાતું હોય એ ગીત આપણને સાંભળવા મળશે નહીં. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે પણ સુંદર બનવું પડે છે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પરંતુ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. અને કાવ્યના અંતે સમગ્ર સૃષ્ટિ તરફ દયાભાવ રાખવાની વાત, અનુકંપા એટલે કે દયા રાખવાની વાત કવિએ કરી છે. અને આ જે કાવ્ય, જે કૃતિ છે, એ અનુષ્ટુપ છંદની અંદર એ લખવામાં આવેલી છે. તો મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. રહેવા દે, રહેવા દે આ સંહાર યુવાન, તું ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પંખીડા, ફૂલડા, રૂડા, લતા આ ઝરણા તરું, ઘટેના ક્રૂર દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્યનું કુમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. પક્ષીને પામવાને તો તું છાનો તું સૂણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલાં
सुंदर बनवू पड़े। सौंदर्य खेलवू ए तो प्रभुनो उपयोग छे, पोषवू पूजवू एने ए एनो उपभोग छे। रहवा दे आ संहार युवान तू, बधे छे आर्द्रता छाए तेमा कंईक भळवू भलू। तो मित्रों काव्य समझिए, रहवा दे आ संहार। मित्रों संहार एटले विनाश, संहार एटले के विनाश। घटेना क्रूरता, क्रूरता एटले के निर्दयता, घातकीपणू। क्रूरता एटले के निर्दयता अथवा घातकीपणू। आवी विश्व आश्रम संतनू, आश्रम संतनू એટલે કે સંતોનું નિવાસસ્થાન। આશ્રમ એટલે શું? સંતોનું નિવાસસ્થાન, અને સંત એટલે કે સંન્યાસી। કવિ કલાપી અહીંયા યુવાનને એ પાત્ર બનાવીને કહે છે, અને એના દ્વારા સમગ્ર વિશ્વને સંદેશો આપે છે કે હે યુવાન, તું આ સંહાર વિનાશ કરવાનું રહેવા દે। હે યુવાન, તું સંહાર કરવો રહેવા દે। ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું, એટલે કે આવી નિર્દયતા, આવું ઘાતકીપણું એ તને શોભતું નથી। આ સમગ્ર વિશ્વ એ સંતોનો આશ્રમ છે। ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું, આવી નિર્દયતા, ક્રૂરતા એટલે કે નિર્દયતા ઘાતકીપણું, આવી ક્રૂરતા નિર્દયતા ઘાતકીપણું એ તને શોભતું નથી। અને આજે આશ્રમ એ સમગ્ર વિશ્વ છે, એ સંતનો આશ્રમ છે। અને આશ્રમ હોય સંતનો તો એની અંદર એ કોઈ પણ પ્રકારની હિંસા, સંહાર, વિનાશ કરવામાં આવતો નથી। એટલે કવિ કલાપી અહીંયા યુવાનને સંદેશો આપે છે કે હે યુવાન, તું સંહાર વિનાશ કરવો રહેવા દે, તને આવી નિર્દયતા, આવું ઘાતકીપણું એ તને શોભતું નથી। આ સમગ્ર વિશ્વ એક સંતનો આશ્રમ છે। ત્યારબાદ મિત્રો બીજી પંક્તિ જોઈએ। પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું। પંખીડા એટલે કે પક્ષીઓ, પંખીઓ, ફૂલડા એટલે ફૂલો, રૂડા એટલે કે સારા, રૂડા એટલે કેવા, સારા અથવા સુંદર, રૂડું એટલે સુંદર અથવા સારું। ઝરણા, ઝરણા એટલે મિત્રો પાણીનું જે નાનું જે તળાવ હોય નાનું, તો એને મિત્રો ઝરણું કહેવાય। તરુ એટલે વૃક્ષ, તરુ એટલે વૃક્ષ। લતા એટલે વેલા, વેલ અથવા વેલા। પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, આ વિશ્વરૂપી આશ્રમની અંદર સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે। પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, એનો અર્થ થાય છે કે આ વિશ્વરૂપી આશ્રમની અંદર સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા અને વૃક્ષો વગેરે છે। ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, તો ત્યાં તને આવી ક્રૂર દ્રષ્ટિ એટલે કે નિર્દય ઘાતકી દ્રષ્ટિ, ક્રૂર દ્રષ્ટિ એટલે કે નિર્દય નજર, ઘાતકી નજર, ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, કે ત્યાં તને આવી નિર્દય ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી। વિશ્વ સૌંદર્ય કુમળું, આ વિશ્વ કોમળ અને સુંદર છે। પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું। કવિ કલાપી કહે છે કે હે યુવાન, આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે, ત્યાં તને આવી નિર્દય કે ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી। આ વિશ્વ કોમળ અને સુંદર છે। તો મિત્રો આ બે પંક્તિનો ભાવાર્થ, ત્યારબાદ મિત્રો આગળની પંક્તિ જોઈએ। તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથી, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે। તીર, તીર એટલે બાણ,
તીર એટલે શું? બાણ. પામવા એટલે કે મેળવવા માટે, પામવા એટલે મેળવવા માટે. વ્યર્થ એટલે ફોગટ, નકામું. વ્યર્થ એટલે ફોગટ અથવા નકામું. તીરથી પક્ષી પામવા વ્યર્થ આકૃતા મથે, એટલે કે તીર મારીને પક્ષી મેળવવા તું નાહકનો નિર્દયતાથી એ પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આક્રૂરતા મથે, એટલે કે તીર મારીને પક્ષીને મેળવવા માટે તું નાહકનો એ નકામો નિર્થક એ પ્રયત્ન કરી રહ્યો છે, નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આક્રૂરતા મથે, એટલે કે તીર મારી અને પક્ષીને મેળવવા માટે તું નાહકનો નકામો એ ક્રૂરતા મથે, એટલે કે નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. મથવું એટલે પ્રયત્ન કરવો. તીરથી પામવા પક્ષી વ્યર્થ એટલે કે નકામું આ ક્રૂરતા મથે, એટલે કે હે યુવાન, તું તીર મારી અને પક્ષીને મેળવવા માટે તું નાહકનો નકામો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે, એટલે એનો અર્થ થાય કે તીરથી તને પક્ષીનું સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ સ્થૂળ એનું મૃત પક્ષી જ તને મળશે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. હે યુવાન, જો તું પક્ષીને મેળવવા માટે એ તીર મારીશ તો તીરથી તને માત્ર એ આ પક્ષીનું મૃત શરીર મળશે. એટલે આ બંને પંક્તિનો અર્થ થાય છે, તીરથી પામવા પક્ષી વ્યર્થ આક્રૂરતા મથી, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. એટલે તીર મારીને પક્ષીને મેળવવા માટે તું નાહકનો નકામો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી તને પક્ષીનું સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ માત્ર પક્ષીનું સ્થૂળ એટલે કે મૃત પક્ષી જ તને મળી શકશે. ત્યારબાદની પંક્તિઓ મિત્રો જોઈએ. પક્ષીને પામવાને તો તું છાનો સૂણ ગીતની, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. પક્ષીને પામવા, પામવા એટલે મેળવવા માટે, પામવા એટલે કે મેળવવા માટે. છાનો એટલે કે ચૂપચાપ, છાનો એટલે કે ચૂપાઈને ચૂપચાપ. સૂણ એટલે કે સાંભળ, સૂણ એટલે કે સાંભળ. પામવા એટલે મેળવવા, છાનો એટલે કે છુપાઈને અથવા ચૂપચાપ, અને સૂણ એટલે કે સાંભળ. પક્ષીને પામવાને તો તું છાનો તું સૂણ ગીતને, એટલે પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત કલરવ સાંભળ. પક્ષીને જો તારે મેળવવું હોય તો તું ક્યાંક કોઈ વૃક્ષની આડે એ છાનોમાંનો છુપાય અને એ પક્ષીના મધુર ગીત, પક્ષીનો જે કલરવ છે એને તું સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને, અને આવી રીતે તું છુપાઈને પક્ષીના ગીત સાંભળીશ ને તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. પક્ષીને પામવાને તો તું સૂણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. એટલે હે યુવાન, જો તારે પક્ષીને મેળવવું હોય તો તું ક્યાંક છુપાય અને તું એ પક્ષીના મધુર ગીત એ કલરવને સાંભળ, અને તો એના પ્રભુ સાથે એ તને હૈયામાં મળશે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્યો વેડફવું, વેડફવું એટલે કે બગાડવું, નાશ કરવો. વેડફવું એટલે શું? બગાડવો અથવા નાશ કરવો. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, એટલે સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા મળી મળે નહીં, નહીં જ મળે. કોઈ સુંદર વસ્તુ હોય એનો આપણે નાશ કરશું, એને વેડફી દઈશું, તો એ કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ હોય એની સુંદરતા આપણને મળશે નહીં. પણ સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. જો આ સૌંદર્યનો આસ્વાદ માણવો હોય, આ સુંદરતાને આપણે આપણા જીવનની અંદર અપનાવી હોય, મેળવવી હોય, તો
तो सौथी पहला आपणे पण सौंदर्य दृष्टि केळवी पड़े। ए दरेक कुदरते निर्माण करेली दरेक वस्तु ए सुंदर ज छे, एवी सौंदर्य दृष्टि आपणे ए केळवी पड़े। मित्र अर्थ विस्तार पण छे के सौंदर्य वेड़फी देता नाना सुंदरता मळे, सौंदर्य पामता पहला सुंदर सौंदर्य बनवू पड़े। तो एनो अर्थ ए छे के समग्र विश्वनी अंदर ठेर ठेर दरेक जग्याए ए सौंदर्य पथरायेलू छे। ए सौंदर्यनो नाश करवाथी एमां रहेली ए सुंदरताने आपणे नष्ट करीए छीए, एने आपणे माणी शकता नथी। खरेखर सौंदर्यने आपणे माणवू होय तो सौथी पहला आपणे पण ए सौंदर्य दृष्टि ए केळवी पड़े छे। तो आ बन्ने पंक्ति मित्रों आम समझावे छे। त्यारबाद सौंदर्य खेलवू ए तो प्रभुनो उपयोग छे, पोषवू पूजवू एने ए एनो उपभोग छे। सौंदर्य खेलवू एटले के सौंदर्यने माणवू ए तो प्रभुनो उपयोग छे। એટલે સુંદર વસ્તુ સાથે, સુંદર વસ્તુને આપણે માણવી એ શું કહેવાય? પ્રભુ સાથેનું જોડાણ, ઉપયોગ એટલે કે પ્રભુનો ઉપયોગ એટલે કે પ્રભુ સાથેનું જોડાણ સાયુજ્ય કહેવાય છે। પોષવું એટલે કે જતન કરવું, પોષવું એટલે કે જતન કરવું, ધ્યાન રાખવું। પૂજવું એટલે કે તેનો આદર કરવો, પૂજવું એટલે કે તેનો આદર કરવો એ એનો ઉપભોગ છે, એ પ્રભુનો આનંદ માણવા જેવું છે। સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે। તે સૌંદર્યને માણવું તો એ શું કહેવાય? પ્રભુ સાથેનું સાયુજ્ય જોડાણ કહેવાય છે। પોષવું એટલે કે જતન કરવું, પૂજવું એટલે કે તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ આપણે માણ્યો ગણાય છે। રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું, હે યુવાન તું આ સંહાર કરવો રહેવા દે, એ યુવાન તું આ સંહાર વિનાશ કરવો રહેવા દે। બધે છે આદ્રતા, આદ્રતા એટલે કે વિનાશ, માયાળુપણ। આદ્રતા એટલે કે વિનાશ અથવા માયાળુપણ, છાય, છાય એટલે કે છવાયેલી, પથરાયેલી, છાય એટલે કે છવાયેલી અથવા સમાયેલી અથવા પથરાયેલી। બધે વિનાશ, મૃદુતા, માયાળુપણ, સમગ્ર વિશ્વની અંદર એ મૃદુતા માયાળુપણું પથરાયેલું છે, તેમાં કંઈક ભળવું ભલું। તો એની અંદર એને થોડો ઘણો સહકાર આપવો, આપવામાં જ આપણું ભલું છે। રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાય તેમાં કંઈ ભળવું ભલું। એટલે કે હે યુવાન તું આ સંહાર કરવો વિનાશ કરવો રહેવા દે, ચારે બાજુ આદ્રતા વિનાશ માયાળું પણ છવાયેલું છે, પથરાયેલું છે, તેમાં કંઈ ભળવું ભલું। તો તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું એ ભલું છે। તો મિત્રો આ કાવ્ય પંક્તિની અંદર આ સમજાવેલું છે, ફરી એકવાર આપણે નજર કરી લઈએ। રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના કૃરતા આવી વિશ્વ આશ્રમ સંતનું। કવિ કલાપી અહીં યુવાનને સંદેશો આપે છે કે હે યુવાન તું આ સંહાર કરવો રહેવા દે, તું આ વિનાશ કરવો રહેવા દે, તને આવી નિર્દયતા ઘાતકી પણ શોભતી નથી, સમગ્ર વિશ્વ એ સંતનો આશ્રમ છે। ત્યારબાદ પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળું। કે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે, ત્યાં તેને આવી નિર્દય ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી। આ વિશ્વ કોમળ અને સુંદર છે, તીર્થી પામવા પક્ષી વ્યર્થ આક્રૂરતા મથે, તીર્થી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે। તીર્થી મારીને પક્ષી મેળવવાનો તું નાહકનો નકામો વ્યર્થ નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે, તીર્થી તને પક્ષી એના સૌંદર્ય સાથે નહીં મળે, પરંતુ કેવળ માત્ર સ્થૂળ મૃત પક્ષી જ તને મળી શકશે। પક્ષીને પામવા
तो तू सूण गीतने पक्षी ने पामवाने तो तू छानो तो सूण गीतने पक्षी तेना प्रभु साथे हैयामां मळशे तने। કે ભાઈ જો તારે પક્ષીને મેળવવું હોય તો તું ક્યાંક છુપાય નહીં, તું એના મધુર ગીતને એના કલરવને સાંભળ, પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે। સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે। સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા મળતી નથી, સુંદરતા મળશે નહીં જ। સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે। સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે, એટલે સુંદર વસ્તુ છે એને માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ સાયુજ્ય કહેવાય। સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એટલે કે પૂજન કરવું એ યોગ્ય એનો ઉપભોગ કર્યો કહેવાય, યોગ્ય એનો આનંદ માણ્યો ગણાય છે। રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાય તેમાં કંઈ વળવું ભલું। હે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે, રહેવા દે, ચારે બાજુ આદ્રતા વિનાશ માયાળુંપણું છવાયેલું એટલે કે પથરાયેલું છે, સમગ્ર વિશ્વ માયાળું છે। તો એક કામ કર, તું પણ એની સાથે ભળી જા, એમાં સહકાર આપ, અને એમાં જ આપણું એ ભલું રહેલું છે। તો મિત્રો, આ કાવ્ય છે એ કલાપીના કેકારોમાંથી લીધેલું છે। તો મિત્રો, આ જે કાવ્ય છે એની અંદર કવિ કલાપી યુવાનને સંદેશો આપે છે કે મિત્રો, આમાંથી મોટો પ્રશ્ન કે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો, શિકારી જે કાવ્ય છે એનો ભાવાર્થ સમજાવો। તો મિત્રો, આ કાવ્યની જે શરૂઆત છે, આરંભ, એ રહેવા દે રહેવા દે એવા શબ્દોની પુનરુક્તિ એટલે કે બે વાર એ શબ્દ બોલાયો છે, અને એના દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર વિનાશ ન કરવા માટેની એ વિનવણી છે। આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર ઘાતકી કર્મ એક પણ નથી, સૌની અંદર પરમાત્મા રહેલો છે। પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે, પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે। પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે। સૌંદર્ય માણવું હોય તો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ એ કેળવવી પડે છે। પરમાત્માએ જે સૃષ્ટિનું સર્જન કરેલું છે એ સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે। સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી એ પરમાત્માનો આનંદ માણી શકાય છે। પરમાત્માનું આ સુંદર સર્જન છે, એમાં સૌ એકબીજા સાથે હળી મળી અને સહૃદયતાથી રહી તો એનો આનંદ અનેરો હોય છે, અને તેમાં વસુધૈવ કુટુંબકમની એ ભાવના રહેલી છે। અને ત્યારબાદ મિત્રો, એક બીજો પણ એક મોટો પ્રશ્ન આમાંથી પૂછાય છે કે કવિ શિકારીને કઈ શિખામણ આપે છે। તો મિત્રો, આ પણ મોટો પ્રશ્ન છે, તો એની અંદર કવિ શિકારીને શિખામણ આપે છે કે હે યુવાન, તું સંહાર વિનાશ કરવો રહેવા દે, સંહાર કરવાનું છોડી દે। કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા એ શોભા દેતી નથી, સકળ વિશ્વ એ સંતોનો આશ્રમ છે, તેમાં અનેક પ્રકૃતિ તત્વોનું એ સૌંદર્ય રહેલું છે, એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે, તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ, એના મૃત શરીર સિવાય એ કશું નહીં મળે, તારે એના સૌંદર્યને પામવું હોય
तो जगत में क्या छुपाए, जंगल में क्या छुपाए अने एना मधुरा गीतों ने तू सांभळ। पक्षी ये प्रभुनु सर्जन छे, तू एना मधुरा गीतों सांभळीश तो तू ये प्रभुने प्रभुना सर्जन द्वारा ये प्रभुने पामीश, प्रभुने मेळवी शकीश। सौंदर्यने पामवा माटे तू स्वयं सुंदर था, सुंदर दृष्टि केळो, प्रयत्न कर। सौंदर्यने पामो एटले तमे प्रभुने प्राप्त करी शको छो। सकल विश्वमां चौमेर एटले चारे बाजू चारे तरफ आर्द्रता एटले विनाश मायाळुपणुं ए रहेलुं छे, एमां ज परम तत्व छे, परमात्मा छे। आपणे एने साथ आपीए एमां ज आपणुं भलुं थवानुं छे। तो मित्रों, शिकारी ए सोनेट काव्य छे, ए अहीं आपणे पूर्ण करीए छीए। मित्रों, होमवर्कनी अंदर तमारे स्वाध्याय फेरबुकनी अंदर लखवानो छे।